માઉન્ટ આબુ એ રાજસ્થાન ભારતમાં એક સુંદર સ્થળ છે અને તે જૈન તીર્થ તરીકે ખૂબ મહત્વ ધરાવે છે। માઉન્ટ આબુનો ઇતિહાસ જૈન ધર્મ સાથે ગાઢ રીતે જોડાયેલો છે અને આસ્થાના અનુયાયીઓ માટે એક પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે। જૈન પરંપરા મુજબ માઉન્ટ આબુ એ સ્થળ માનવામાં આવે છે જ્યાં પ્રથમ જૈન તીર્થંકર ભગવાન ઋષભદેવ, જેને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। એવું કહેવાય છે કે ભગવાન મહાવીર સહિત અન્ય ઘણા તીર્થંકરોએ પણ આ શાંત સ્થાનની મુલાકાત લીધી હતી અને ધ્યાન કર્યું હતું। માઉન્ટ આબુના પ્રાચીન મંદિરો તેના સમૃદ્ધ જૈન વારસાનો પુરાવો છે। સૌથી પ્રસિદ્ધ મંદિર એ દિલવારા જૈન મંદિર સંકુલ છે, જે તેની ઉત્કૃષ્ટ આરસની સ્થાપત્ય અને જટિલ કોતરણી માટે જાણીતું છે। આ મંદિરો 11મી અને 13મી સદીની વચ્ચે બાંધવામાં આવ્યા હતા અને તે વિવિધ જૈન તીર્થંકરોને સમર્પિત છે। સમગ્ર ઇતિહાસમાં માઉન્ટ આબુ જૈન શિક્ષણ અને આધ્યાત્મિક પ્રથાઓનું કેન્દ્ર પણ રહ્યું છે। ઘણા જૈન વિદ્વાનો અને સાધુઓ આ વિસ્તારમાં રહીને જૈન ઉપદેશોના સંરક્ષણ અને પ્રસારમાં ફાળો આપે છે। તેના ધાર્મિક મહત્વ ઉપરાંત માઉન્ટ આબુ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે। આ હિલ સ્ટેશન અરવલ્લી રેન્જની હરિયાળી વચ્ચે આવેલું છે અને આસપાસના લેન્ડસ્કેપના આકર્ષક દૃશ્યો પ્રદાન કરે છે। નક્કી તળાવ, ગુરુ શિખર અને અચલગઢ કિલ્લો આ વિસ્તારના કેટલાક લોકપ્રિય આકર્ષણો છે। માઉન્ટ આબુની મુલાકાત લેવાથી તમે કુદરતી વાતાવરણની શાંતિનો આનંદ માણતા જૈન ધર્મના ઐતિહાસિક અને આધ્યાત્મિક પાસાઓનું અન્વેષણ કરી શકો છો। આ એક એવી જગ્યા છે જ્યાં તમે જૈન ધર્મના ઉપદેશોમાં તમારી જાતને લીન કરી શકો છો અને તીર્થ ધરાવે છે તે શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરી શકો છો। હું આશા રાખું છું કે જૈન તીર્થ તરીકે માઉન્ટ આબુનું આ વિગતવાર વર્ણન તમને તેના ઐતિહાસિક મહત્વ વિશે વધુ સારી રીતે સમજશે। જો તમારી પાસે કોઈ વધુ પ્રશ્નો હોય અથવા જો બીજું કંઈ પણ તમે જાણવા માંગતા હો તો પૂછો। Thank you.